આપ સૌને મારા પ્રણામ. સમય ઘણો થયો છે, બહુ સમય નહીં લઉં તમારો. યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા નમસ્તસ્ય 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 નમો નમઃ. એમણે કહ્યું કે માં બધી ચોટી પર બિરાજમાન છે. જેટલી દેવીઓના મંદિર તમે જુઓ, બધા તમને ચોટી પર મળે છે. 200 વર્ષ પહેલાં દીકરીને ગરબો લઈને મોકલતા, અને એવી એક પરંપરા હતી કે નાનકડી દીકરીમાં પણ શક્તિના દર્શન થાય, માના દર્શન થાય. મારે આજની જ વાત કરવી છે. મારી પાસે બહુ જ્ઞાન નથી, હું બહુ પ્રેક્ટિકલ માની વાત કરીશ, હું બહુ પ્રેક્ટિકલ શક્તિની વાત કરીશ. આજના જ દિવ્ય ભાસ્કરમાં એક સમાચાર છે, એક 12મા ધોરણમાં ભણતી દીકરીને એના સગ્ગા પિતા 3 વર્ષથી બળાત્કાર કરી રહ્યા હતા. દીકરીને બચાવવા માટે માસીને ત્યાં મોકલવામાં આવી, તો માસાએ પણ બળાત્કાર કર્યો. આપણે કઈ શક્તિની વાત કરીએ છીએ એ વિશે પહેલાં થોડા જાગૃત થઈ જઈએ. આપણે ક્યાંથી શરૂ કરવું છે એ વિશે થોડી વાત કરીએ. જે સ્ત્રીને એવી જવાબદારી સોંપવામાં આવી કે માણસ જાતને જીવતી રાખે. તમે વિચારી જુઓ કે જો સ્ત્રીનું શરીર ન હોત તો માણસ જન્મ્યો ક્યાંથી હોત? સ્ત્રીના શરીરમાંથી બીજો જીવ છૂટો પડે છે, માટે એને માં કહેવાય છે. એક પુરુષને તમે 2.5 કિલોનું ઓશિકું બાંધી પેટ ઉપર અને 15 મિનિટ ફરવાનું કહો, તરત થાકી જાય, તરત જ એમ કે મને કમ્ફર્ટ નથી. 9 મહિના સુધી માં એક બાળકને પોતાના શરીરમાં આકાર આપે છે, ત્યારે જીવમાંથી જીવ છૂટો પડે છે. ઈશ્વરે પોતાની લગોલગ બેસાડી છે સર્જન કરવાની તાકાત આપીને. અને એ સ્ત્રી, એ શક્તિ, એ શક્તિરૂપેણ સંસ્થિતા, એ ક્ષમારૂપેણ સંસ્થિતા, એ માતૃરૂપેણ સંસ્થિતા, એ લક્ષ્મીરૂપેણ સંસ્થિતા, એ વિદ્યારૂપેણ સંસ્થિતા, એની સાથે આપણે કઈ રીતે વર્તીએ છે એ આપણે બધાએ એકવાર વિચારી લેવાની જરૂર છે. આપણે બધા બહુ જૂની પરંપરાઓ, દેવી ભાગવતની કથાઓ, માતાજીના જાગરતા, ચુંદડીઓ ચડાવીએ, વૈષ્ણોદેવી જઈએ. હું એવું માનું છું કે 12 મહિના ગરમ જમાડતી પત્નીને જો પતિ 1 દિવસ વરસમાં થેન્ક યુ કહે ને, તો એ વૈષ્ણોદેવીની યાત્રા બરાબર છે. આના 12 મહિના ગરમ ડાઇનિંગ ટેબલ પર રાત્રે 11 વાગે આવે ત્યારે પૂછે કે ગરમ કરી આપો, ઊંઘમાંથી ઉઠીને. હું માનું છું આ માતૃરૂપેણ સંસ્થિતા છે. કૃષ્ણ સાંદિપનીને ત્યાંથી ગ્રેજ્યુએટ થાય છે અને પૂછે છે કે હું શું ગુરુદક્ષિણા આપું આપને. સાંદિપની એને કહે છે કે તમે 64 કળાના જાણકાર, તમે મારે ત્યાં આવ્યા ને ભણ્યા, આજ મારે માટે તો બહુ મોટો આદર છે, આ મારે માટે આશીષ છે, હું તમારી પાસે શું ગુરુદક્ષિણા લેવાનો. અને ત્યારે સાંદિપનીના પત્ની, ગુરુપત્ની, કૃષ્ણને કહે છે કે મારો દીકરો સાંદિપન એને ઉપાડી ગયો છે, પંચજન્ય રાક્ષસ એને લઈ આવો. કૃષ્ણ જાય છે, પંચજન્ય સાથે યુદ્ધ કરે છે, પંચજન્ય શંખ લાવે છે, સાંદિપનને છોડાવીને લઈ આવે છે, અને ગુરુપત્ની એને આશીષ આપે છે કે હું મારા તમામ તપોબળથી, મારા પતિવ્રતથી, મારી તમામ તાકાતથી તને કોઈક વરદાન આપવા માંગુ છું, તું માંગ. અને કદી કોઈ પાસે ક્યારેય કશું નથી માગ્યું એવા કૃષ્ણ માં સામે માથું નમાવીને એમ કહે છે કે માતૃહસ્તેને ભોજનમ આપો, તું આપ, મને જોઈએ છે. માતૃહસ્તેને ભોજનમ, મને જીવનભર માના હાથનું ખાવાનું મળે એવા આશીર્વાદ આપો. એનો અર્થ શું થાય કે માં ગેસ કુકર લઈને જોડે જોડે ફરે, કૃષ્ણ જ્યાં જાય ત્યાં માં રાંધી આપે? ના, જે સ્ત્રી રાંધે તે માં થઈને રાંધે, જે જમાડે તે માં થઈને જમાડે, જે લાડ કરાવે માં થઈને કરાવે. સાહેબ, આખા વિશ્વમાં એકમાત્ર ઈશ્વર જેનું બાળ સ્વરૂપ પૂજાય છે,
બીજા કોઈનું બાળ સ્વરૂપ નથી પૂજાતું, કારણ કે માના આશીર્વાદ છે. આ માએ માથે હાથ મૂક્યો છે કે જા. બહુ સુંદર, હું એવું માનું છું કે સ્ત્રી છે ને એના બે સ્વરૂપ છે, એક દુર્ગા છે ને એક કાલી છે. તમારે કયા સ્વરૂપ સાથે કામ પાડવું છે ને એ માણસ જાતે જ નક્કી કરતો હોય છે. અને આ માણસ છે, આ પુરુષની વાત નથી, હું વ્યક્તિ માત્રની ચર્ચા કરું છું. આપણે કયું સ્વરૂપ જોઈએ છે? એ પ્રેમાળ છે, એ અત્યંત સ્નેહાળ છે, એ જીવ આપી શકે છે. હું હંમેશા કહું કે પિતા ખભો આપે ને માં ખોળો આપે. પિતાના ખભે ચડીને તમે દુનિયા જોઈ શકો, અને તમે દુનિયા જોઈને પાછા ફરો ત્યારે તમને એક જ ચીજની કેવના હોય, માના ખોળાની, કે થાક્યા હવે તારા ખોળામાં માથું મૂકવું છે માં. કેટલા બધા લોકો તમે પણ જાણતા હશો, હું પણ જાણું છું કે મોટા ભાગના લોકો કમાવાની સ્પીડમાં હોય, દોડવાની સ્પીડમાં હોય, જીવનમાં કશું કરી નાખવું હોય, ક્યાંક પહોંચી જવું હોય, એ એ જે સમયગાળો જિંદગીનો ઉત્તમ હોય, જ્યારે માં વૃદ્ધ થઈ રહી હોય, જેણે તમારા માટે પુષ્કળ સમય આપ્યો છે એને માટે તમારી પાસે સમય જ ન હોય, અને એ તમને ફાલતુ સવાલ પૂછે, જમ્યો? અરે હા ભાઈ, હવે ત્યારે તમે આવો જવાબ આપો, ડબ્બો ભરી આપું બેટા, કઈ ખાધું બેટા? અને ત્યારે દરેક વખતે તમારી પાસે, અરે હા યાર, બહાર બહુ ખાવાનું મળે છે, ખાધું જોઈએ, કોઈ ભૂખ્યું ના આવે, જાગતી હોય, તમારી રાહ જોતી હોય, ભાઈ તારે સૂઈ જવું યાર, તને કેટલી વાર કીધું છે. અને પછી જ્યારે એ ન હોય ત્યારે બે આંખોની પ્રતીક્ષા તમે આખી જિંદગી તમારી પરીક્ષા કરે, તમને આખી જિંદગી એમ લાગે કે બે આંખો તમારી પ્રતીક્ષા કરતી હતી. એ વખતે તમારે એ પ્રતીક્ષાને થોડોક સ્નેહ આપીને એની પાસે બેસીને એની સાથે અડધો કલાક વાત કરવાની હતી. મને હંમેશા એવું લાગ્યું છે કે હું બહુ જ નસીબદાર છું, મને મારા પિતાની તો સેવા કરવાનો સમય, અવસર બધું મળ્યું, પણ મારી માં 10 વર્ષ મારી સાથે રહી. અને બહુ એક નાનકડો અફસોસ એવો રહી ગયો કે એને એની સાથે કોઈ બાઈ, કોઈ વ્યક્તિ સાથે સેટ ન થાય 80 વર્ષની. મારે અમેરિકા જવું જ પડે એવું હતું, અને એને છેલ્લા થોડા દિવસ માટે મેં અહીંયા શાંતિનિકેતનમાં મૂકી, કારણ કે બીજો મારી પાસે કોઈ રસ્તો નહોતો, હું 80 વર્ષની બાઈને એકલી મૂકી શકું એમ નહોતી. અને હું અમેરિકાથી પાછી આવી ત્યારે શાંતિનિકેતનમાં એણે દેહ છોડ્યો, છાપાઓમાં છપાયું, કાજલબેનના મમ્મી વૃદ્ધાશ્રમમાં ગુજરી ગયા. મને ઘણી વાર હસવું આવે કે આપણે સ્ત્રીને કેટલી આસાનીથી આંગળી ચીંધી દઈએ છીએ. સ્ત્રીના ચારિત્ર વિશે વાત કરવા માટે આપણે બધા એકદમ ઇઝીલી, એકદમ આરામથી તૈયાર હોઈએ છીએ. દારૂનો ગ્લાસ હોય કે ચાનો કપ હોય, સ્ત્રીનું ચારિત્ર એ ચર્ચા કરવાનો સૌથી રસપ્રદ વિષય છે, અને એમાં દીપિકા પદુકોણથી ચાલુ કરીને પડોસણ સુધી બધા આવી જાય. બહુ આસાનીથી આપણે સ્ટેટમેન્ટ કરીએ છીએ અને પછી કહીએ છીએ કે આ શક્તિનો દેશ. કેટલો મોટો વિરોધાભાસ છે આ બેની વચ્ચે. આપણી પાસે લક્ષ્મીબાઈ છે, આપણી પાસે ગાર્ગી છે, આપણી પાસે અપાલા છે, ઘોષા છે, કેવા કેવા, લીલાવતીનું ગણિત છે, કેવી કેવી સ્ત્રીઓની આ દેશે પૂજા કરી છે. દ્રૌપદી, હિંમત તો જુઓ કે જ્યારે તમારા કપડાં ખેંચાતા હોય ત્યારે આંખમાં આંખ નાખીને પૂછે છે કે પહેલાં પોતાની જાતને આર્યા કે મને આર્યા, ને જો પહેલાં પોતાની જાતને આર્યા હોય સાહેબ તો મને દાવમાં મૂકવાનો અધિકાર છે? કઈ સ્ત્રીની તાકાત છે કે એના કપડાં ખેંચાતા હોય ત્યારે નજરમાં નજર મિલાવીને આ પ્રશ્ન પૂછી શકે, રાજ્યસભાની વચ્ચોવચ્ચ ઊભી રહીને? અને મહાભારતની પણ કમાલ જુઓ સાહેબ, જ્યારે વાળ ખેંચીને દુશાસન લઈ જાય છે ત્યારે ગોવિંદને ખબર છે કે બોલાવશે નહીં તો આવશે નહીં, બોલાવશે કેવી રીતે, આ તો બેબાકડી થઈ ગઈ છે, એને યાદ નહીં આવે. અને ત્યારે દુશાસન એના વાળ પકડીને એમ કહે છે કે પિતા વૃદ્ધ છે, ભાઈ તો બહુ દૂર છે, ને આ નપુંસકો બેઠા છે, નમાલા પતિઓ તારા, બોલાવ તારા ગોવિંદને, તારામાં તાકાત હોય તો. દુશ્મન યાદ કરાવે છે. શું કમાલ છે સાહેબ, કથાકાર પણ કેવી વાત કહે છે એ જુઓ તમે. સીતા, કેટલી મજાની વાત છે, અગ્નિ પરીક્ષા તથવાની તૈયારી છે, પ્રવેશવાની તૈયારી છે ચિતામાં, અને હાથ જોડીને સીતા કહે છે કે હું સ્ત્રી છું, નબળી છું શરીરે, મારી ઈચ્છા વિરુદ્ધ મારા શરીરને કોઈ અડી જાય તો એ મારા કંટ્રોલમાં નથી, પણ હું સ્ત્રી છું, હું બહુ સક્ષમ છું, મારી ઈચ્છા વિરુદ્ધ મારા મનને આ જગતનો કોઈ પુરુષ અડી શકે નહીં.
આ તાકાત છે સાહેબ સ્ત્રીની. આપણે બધા શક્તિ એટલે કોઈ એક મૂર્તિ, કોઈ એક સ્વરૂપ, ત્રિશૂળ, પાશ, ચૂંદડી, આની સાથે શક્તિને જોડીએ છે. હું એવું માનું છું કે પ્રત્યેક ઘરમાં વસતી પ્રત્યેક ગૃહિણી એ પ્રત્યેક ગૃહિણી શક્તિનું સ્વરૂપ છે સાહેબ. હજાર હાથવાળી એમને એમ નથી કહી, આમ ફોન હોય, રોટલી વણતી હોય, વળી કોકને કંઈ જોઈએ તો આપી આવે, વળી કોકને કંઈક જોઈતું હોય તો કરી આવે, વળી બારણું ખોલી આવે, વળી ફોન ઉપાડે. આ બધું એક હજાર હાથે એક સામટું કરી શકે ગૃહિણી, અને માટે આખું ગૃહ જેનું ઋણી છે એ ગૃહિણી છે સાહેબ. આખું ગૃહ જેનું ઋણી છે એ ગૃહિણી છે. આખા ઘરનું ધ્યાન રાખે છે. આપણે સામાન્ય રીતે સ્ત્રીના કામને બહુ સિરિયસલી નથી લેતા, બધા જ સંતાનો પણ નથી લેતા, સ્ત્રી પોતે પણ નથી લેતી ફોર ધેટ મેટર. મને હંમેશા એવું લાગ્યું છે કે સ્ત્રીએ છે ને બીજા પાસે પોતાની શક્તિ મનાવવાને બદલે સૌથી પહેલાં જાતને શક્તિશાળી માનવાની જરૂર છે. મારાથી નહીં થાય, હું નહીં કરી શકું. મને ઘણા લોકો પૂછે, તમે એકલા ફરો? હું બધે એકલી ટ્રાવેલ કરું છું સાયરામબાઈને તો ખબર જ છે, હું આખા વિશ્વમાં એકલી ફરું છું, મને કોઈ કમ્પેનિયન નથી. હું મારી બેગોએ જાતે ઉપાડું, હું ટ્રાવેલ બી એકલી કરું. મને એક વાત એવી સમજાઈ છે કે ઇફ આઈ ડુ નોટ રિસ્પેક્ટ માય સેલ્ફ, નો બડી એલ્સ ઇન ધ વર્લ્ડ ઇઝ ગોઈંગ ટુ રિસ્પેક્ટ મી. શક્તિ એ છે કે હું મારી જાતને શક્તિશાળી માનું. બહુ સુંદર કથા છે પુરાણની, ઇન્દ્રને અભિમાન આવી જાય છે, વેદો ચોરાઈ જાય છે. હવે આ વેદો શોધવા કેવી રીતે અને કોણ શોધે? અને ઇન્દ્ર યુદ્ધ કરીને લઈ આવે છે ને, એમ થઈ જાય છે કે ઓહો, હું તો કોણ છું, ખબર ઓળખો છો મને, હું ઇન્દ્ર છું. એક નાનકડો તેજનો ગોળો ઇન્દ્રના રથના રસ્તામાં પડે છે. ઇન્દ્ર ઉતરે છે, ગોળો હટાવવાનો પ્રયત્ન કરે છે, પણ કંઈ ગોળો તો અટતો નથી, ચસકતો એ નથી. એટલે ઇન્દ્ર વાયુને બોલાવે છે કે ફૂંક માર, ઉડાડ. ગોળો ફૂંકથી ઉડતો નથી, વાયુ પૂરું જોર લગાવે છે, ગોળો ઉડતો નથી. અગ્નિને બોલાવે છે, ગોળાને બાળી નાખ, બળતો નથી. વરુણને બોલાવે છે, એને ભીનો કરી નાખ, એને પલાળીને લોચો કરી નાખ, થતો નથી. તમામ પ્રયાસો પછી પણ જ્યારે કશું નથી થતું, ત્યારે ઇન્દ્ર બે હાથ જોડીને પૂછે છે કે કોણ છો તમે? અને ત્યારે જગત જનની પ્રગટ થાય છે અને એમ કહે છે કે અભિમાન નહીં કર, તું અભિમાન કરીશ તો સ્ત્રી તેજનો ગોળો બની જશે જેને તું હલાવી પણ નહીં શકે. આ પુરાણની કથા છે. શિવ શક્તિ રાધે કૃષ્ણ સિયારામ, આપણે બધે સ્ત્રીનું નામ પહેલા લખીએ છીએ સાહેબ. તમે વિચારો, જ્યાં જ્યાં રાધે કૃષ્ણ સિયારામ, જય સિયારામ આપણે કહીએ છીએ, રિયલાઇઝ નથી કરતા, પણ આપણને ખબર છે કે પહેલાં સ્ત્રીનું નામ આવે છે. તમારે ત્યાં નિમંત્રણ લગ્નના આવતા હશે ને, એમાં પણ લખ્યું હશે મિસિસ એન્ડ મિસ્ટર. અને છતાંય કેટલી બધી સ્ત્રીઓ પોતાની જાતને મિસિસ દેસાઈ તરીકે, મિસિસ પટેલ તરીકે ઓળખાવે, ત્યારે મને ઘણીવાર સવાલ થાય કે તમને એક નામ આપ્યું છે જન્મ સાથે, કોઈ એક સરનેમ સાથે, કોઈ એક વ્યક્તિત્વ સાથે, તમે તમારી જાતને શું કામ ઓગાળી નાખો છો? સ્ત્રીનું તો પ્રાગટ્ય હોય, રોજ સવારે ઉઠીને એક સ્વરૂપ પ્રગટે છે સાહેબ. એક માનું, એક ભાભીનું, એક કાકીનું, બચ્ચું ધવડાવતી હોય ત્યારે માં હોય, પાછળથી કોઈ ભાભી કહીને બૂમ પાડે તો તરત પાછળ ફરે, વળી કોઈક વહુ કહીને બોલાવે તો તરત પોતે કામ કરે. અને એક જ શ્લોક જે સ્ત્રી માટે કહેવાયો છે, આવા આવા સ્વરૂપોનો શ્લોક પુરુષ માટે નથી કહેવાયો. પૂજ્યેશુ માતા, કાર્યેશુ મંત્રી, શયનેશુ રંભા, પુરુષ પાસે આટલા સ્વરૂપ જ નથી. એક જ સ્ત્રી આટલા સ્વરૂપ લઈ શકે છે, માટે આ શ્લોક એને માટે કહેવાયો છે. સવાલ એ છે કે આપણે કોના સમોવડિયા થવા નીકળ્યા છીએ? શક્તિ તો આપણે છીએ જ, સ્વયં શક્તિ છીએ. હવે કોની હરીફાઈ કરવાની છે? હવે કોની સાથે લડવાનું છે? હવે શું પુરવાર કરવાનું છે? જે સ્ત્રી પોતાની જાતને શક્તિ માનતી થઈ જાય ને, એને ક્યાંય કશું પુરવાર કરવાનું રહેતું જ નથી. સવાલ ત્યાંથી જ શરૂ થાય છે કે આપણે આપણી જાતને શક્તિ નથી માનતા, આપણે આપણી જાતને માતાજીનો અંશ નથી માનતા, આપણે આપણી સ્વયંને એ રિસ્પેક્ટ, એ પૂજા નથી આપતા. હું તો માનું છું જાતની જ પૂજા કરવી જોઈએ, કારણ કે આપણામાં જ માનો અંશ છે, એ પછી બીજા કોઈની પણ પૂજા કરવી જોઈએ.
दूसरों की जय से पहले खुद को जय करें। मुट्ठा भागनी स्त्रियों साथे आ समस्या छे के सुंदर होय ने तो ज ए इच्छनीय छे काम्य छे आ एना मन में घुसी जाय छे। लांबा वाळ अमुक प्रकारनी ब्यूटी अमुक प्रकारनी स्किन यंग देखावू आ प्रयास सतत चाल्या करे छे। हूँ एवं मानु छू के स्त्री पासे इनर ब्यूटी छे भीतरनु सौंदर्य उज्ज्वलता आ उज्ज्वलता जे दिवसे बहार आवशे ने ए दिवसे एने जातने शणगारवानी जरूर नहीं पड़े। एने शणगारवी पड़े छे कारण के एने फीलिंग एवी छे कि हूँ अट्रेक्टिव नहीं हो तो स्वीकारीश नहीं। अने आकर्षण ए तमारा व्यक्तित्वनो भाग छे तमारू समग्र व्यक्तित्व नथी। होई शके आकर्षक देखावू ए स्त्रीनो अधिकार छे। માતાજીના પણ સૌંદર્યના વર્ણન તમે વાંચો તો તમને એમ થાય કે આંખો ચકાચોન થઈ જાય। આવા વાળ આવી આંખો આવા હોઠ આવા સ્તન આવી કટી આવી સુંદર કેટલા બધા સુંદર વર્ણનો છે લક્ષ્મીના અંબાજીના બધા તમને દેવી ભાગવતમાં મળે છે। તો માના પણ સુંદર વર્ણનો છે પણ એની સાથે સતત એક જ વાત કહી છે તેજ 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 તેજ। તેજ ક્યાં છે? અને તેજ બહારથી નથી આવતું ભીતરથી આવે છે। કોઈ પણ સૌંદર્ય પ્રસાધન વાપરવાથી કોઈ પણ ક્રીમ વાપરવાથી તેજ નહીં આવે, તેજ તો ભીતરથી જ આવશે। હમણાં એક ઓસમ નામના પરફ્યુમની એડ આવે છે, મને ખબર નથી કેટલા લોકોએ જોઈ છે। પાસાઈ તું મહેકી મહેકી, પત્નીને ભેટે છોડે નહીં કારણ કે એણે ઓસમ લગાડ્યું છે। એને પત્ની નથી વાલી, એને પરફ્યુમ વાલું છે। બાટલી આપો હે સાંઈરામભાઈ, રૂમાલમાં છાંટીને સૂંઘ્યા કરે અને ક્યાં પત્નીની જરૂર છે? પત્ની વાલી હોય તો પરફ્યુમ લગાડે કે નહીં? અડદરની વાસ સાથે વાલી જ લાગે સાહેબ, પછી પરફ્યુમની જરૂર નથી, પછી તો અડદર મીઠાની વાસ જોડે વાલી લાગે। કેમ? કારણ કે પત્ની વાલી છે, સુગંધ નહીં। આપણે ભૂલી ગયા આ વાત, અને આપણે ભૂલી ગયા ને એટલે બધા ભૂલી ગયા। આપણે યાદ રાખવાની છે કોણ શું બોલે છે, કોણ શું કહેશે। તમને કૂતરું કરડી જાય કોકને દાખલા તરીકે તો તમે તમારું જીવન નષ્ટ થઈ જાય, હા કે ના? 5 ઇન્જેક્શન લો, બીજું શું કરો? તો આ રખડતા ભટકતા કૂતરા ક્યાંક કોક સ્ત્રીને કરડી જાય તો એમાં જીવન બીવન કંઈ નષ્ટ થતું નથી। એણે ઉઠવાનું, 5 ઇન્જેક્શન લેવાના અને જીવન સાથે સંઘર્ષ કરીને ફરી જીવવાનો પ્રયાસ કરવાનો છે। તમે જુઓ બળાત્કાર સ્ત્રીઓના થાય છે, બરાબર? કેટલા બધા રાજપથ ક્લબમાં, YMCAમાં પ્રફુલભાઈ, સ્વિમિંગ પુલમાં કેવા કેવા અદ્ભુત લોકો નહાતા હોય છે, ગ્રીક ગોડ જેવું આમ બોડી હોય, કમર હોય સરસ ને ખોપોળા ખભા હોય ને આમ હેન્ડસમ છોકરો આમ પાણીમાંથી નીકળે શાહરૂખની જેમ, તો તમને જોઈને એકવાર એમ થઈ જાય કે ક્યાં બાત હૈ એમ। કોઈ 4 સ્ત્રીઓ ભેગી થઈને પુરુષને ઉઠાવી ગઈ એવું સાંભળ્યું, હા કે ના? કરેક્ટ। એનો અર્થ એમ થયો કે સ્ત્રી પાસે ક્ષમા પણ છે ને સંયમ પણ છે સાહેબ। કોઈ ગમે એટલે પકડી ન લેવાય, ગમે એવા તો કેટલાય હોય જે તમને ગમે, એને કે તમારા બનાવી લેવાની ભાવના સ્ત્રીમાં કદી નથી હોતી। સ્ત્રીમાં કોઈના થઈ જવાની ભાવના હોય છે, સ્ત્રીને આપતા આવડે છે, કોઈના થઈ જતા આવડે છે, એને માલિક થવાનો એનો સ્વભાવ પણ નથી ને એનો પ્રભાવ પણ નથી। એને એને એવી કોઈ જરૂરત જ નથી કે એને માલિક થવું પડે, કારણ કે એને ખબર જ છે કે આખા ગામમાં ફરીને છેલ્લે આવશે। જાઓ જાઓ ભાવ પૂછી આવો, મેં ઘણી પત્નીઓને આવું કહેતા સાંભળી છે કે જાઓ જાઓ તમને જરા ભાવ ખબર પડે ફરી જાઓ તમે। હું ઘણી વાર કહું છું કે લોંગ નેલ્સ સાંઈરામભાઈ અને શોર્ટ સ્કર્ટ્સ આ બે છે ને સામેના ટેબલ પર જ સારા લાગે, બાકી ગરમ રોટલી તો ઘરના ડાઇનિંગ ટેબલ પર જ મળે, આમાં કાંઈ બીજું થઈ શકે નહીં। અને આ માતૃરૂપેણ સંસ્થિતા બધી વિદ્યારૂપેણ એક નવો શ્લોક ઉમેરવો જોઈએ, યાદ એવી સર્વભૂતેશુ પત્ની રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્ય 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 નમો નમઃ। પત્ની પણ દેવી છે સાહેબ,
તમારા સંતાનને જન્મ આપે છે, તમારા કુળને વધારે છે, તમારા માતા પિતાની સેવા કરે છે, 12 મહિના ગરમ જમાડે છે, રાત વરાત તમારી બાજુમાં ઊભી રહે છે. પૈસા ખોઈને આવે તો કોઈ પત્ની બેગ ભરે છે કે હવે તમારી પાસે પૈસા નથી, હું નહીં રહું. આવું સાંભળ્યું કોઈ દિવસ ક્યાંય? મારે બે બહુ સુંદર પર્સનલ વાતો કરવી છે, જે સ્ત્રી શક્તિની વાત છે. સાહેબ, મારો એક બહુ અંગત મિત્ર છે, એની પત્ની છે, સાવ અત્યંત ગૃહિણી છે. અત્યંત ગૃહિણી એ સાચો શબ્દ છે. એનું ઘર, એના શાકભાજી, એની દુકાન, એની લોન્ડ્રી, એના છોકરાનું હોમવર્ક, એની બહાર એની દુનિયા નથી. અને એનો વર વારે વારે કહે કે અમાર દેશી. ને મારો જ મિત્ર છે, મને ઘણી વાર એમ થાય કે બરોબર નથી, પણ હવે આપણે કેટલી વાર એને ટોકીએ. એક દિવસે મારે ત્યાં આવી, અમી એનું નામ, મારે ફૂકેતનું બુકિંગ કરવું છે, બેસ મારી જોડે. તો તારે ક્યાં ફૂકેત, કોની જોડે જવું છે? તો કે મેં છે ને મને વચન આપ્યું છે પિંકુએ કે મને પૂછ્યા વગર એના 40th બર્થડે પર મારી સાથે આવશે. હું ક્યાં લઈ જાઉં છું એ નહીં પૂછવાનું, એવું મેં એને કીધું છે. અને મારે એનું બુકિંગ કરવું છે. તો મેં કીધું કરીએ, મારા ક્રેડિટ કાર્ડથી કરું. પણ મેં કીધું તારી પાસે પૈસા છે? કે હા, મેં 5 વર્ષથી બચાવ્યા છે. સાહેબ, અહીંથી વાર્તા પૂરી નથી થતી. બે જણા દિલ્હી સુધી પહોંચ્યા ત્યારે પેલો મજાક કરે છે, હરિદ્વાર નથી લઈ જતી ને? પછી ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં બેઠા એટલે તો કહેવું જ પડે. ફૂકેત ગયા, નાહી ધોઈને ફ્રોક પહેર્યું સાહેબ પત્નીએ, પાતળી સરસ દેખાય છે, કે વાઇન મંગાવો છે તારે, હું પણ પીસા છે તારી સાથે. અત્યંત ભક્તિવાન, દર્ભના આસન પર બેસીને પૂજા કરે એવી છોકરી. એણે પતિને કહ્યું કે આજે તું જે કહેતે, તને જે જોઈએ તેવી બનવા હું તૈયાર છું. સાહેબ રડી પડ્યો, બે હાથ જોડી દીધા, અને એણે એમ કહ્યું કે ના બસ, આનાથી વધારે કંઈ ન કરતી. અને ત્યારે એણે કહ્યું કે હું આ પહેલાં પણ કરી શકી હોત, પણ ત્યારે તારા મમ્મી પપ્પાનું ને તારા છોકરાનું ધ્યાન કોણ રાખત? આવડે છે સ્ત્રીને કરતા, નથી આવડતું એવું નથી. સવાલ માત્ર એટલો છે કે એને પોતાની જવાબદારીનું સંપૂર્ણ ભાન છે. અને જવાબદારીનું ભાન છે કારણ કે માં છે, પહેલાં પછી બધું છે. તમે જુઓ ને, આની 3 વર્ષની છોકરીને તમે ઢીંગલી આપો ને, એને કહેવું નથી પડતું કે કેવી રીતે ઉપાડવી, શીખવવું પડે છે. 2-2.5 વર્ષના બાળકને નાનકડી ઢીંગલી તમે એના હાથમાં મૂકો, એને બરાબર ખબર. માતૃત્વ એ સ્ત્રીનું ઇન્સ્ટિંક્ટ છે, એને ઉપરથી ઉમેરેલો ગુણ નથી. આ એની ભીતર, એની સાથે ઇનબિલ્ટ એનું ફીચર છે. અને આ એટલા તમે 3 વર્ષના છોકરાને ઢીંગલી આપી જુઓ, આમ પહેલા ઊંચ કે ઊંધી, કાતર બાતર હાથમાં આવે તો વાળ કાપી નાખે, પહેલું કામ જ એ. હાથમાંથી હાથ કાઢે, પછી પગ કાઢે, પછી હાથની જગ્યાએ પગ લગાવે, પગની જગ્યાએ હાથ લગાવે, પછી જુએ કે આ નવી જાતનું પ્રાણી કેવું લાગે છે. આમાં કોઈ ખરાબ કે સારું નથી, આ ઇનબિલ્ટ ફીચરની વાત છે, આ પદાર્થનો ગુણ છે. અને સ્ત્રી નામના પદાર્થનો ગુણ માતૃત્વ છે સાહેબ. આ આપણને ગમે કે ન ગમે, આપણે સ્વીકારીએ કે ન સ્વીકારીએ, તમે જુઓ કોઈ પણ, ઐશ્વર્યા રાય પણ માં હોય ને, એની દીકરી એની સાથે હોય ને, આરાધ્યા, એના ચહેરાના ભાવ જ જુદા હોય છે. તમે કોઈ દિવસે ફોટા નોંધ્યા છે તો તમને સમજાય કે મેકઅપ કરીને ફોટોશૂટ કરતી હોય ત્યારે આમને હોઠ ખુલ્લા હોય, અને જોડે બચ્ચું હોય ને ત્યારે એનું આખું વ્યક્તિત્વ જ ફરી જાય. કારણ કે આ પદાર્થનો ગુણ છે, આપણા બધાની અંદર શક્તિ છે. અને શક્તિ છે ને એ ભક્તિ પણ છે ને મુક્તિ પણ છે સાહેબ. કૃષ્ણ મુક્તિ છે, શિવ ભક્તિ છે, અને શક્તિની અંદર આ બંને તત્વ સમાયેલા છે, ભક્તિ પણ ને મુક્તિ પણ. દેવોને આયુધ જોઈએ તો કોની પાસે જાય? કાલી પાસે. એમને વિદ્યા જોઈએ તો કોની પાસે જાય? સરસ્વતી પાસે. એમને પૈસા જોઈએ તો કોની પાસે જાય? દેવો પણ જેને નમે છે એ દેવી છે સાહેબ. આપણે જરાક પણ, કોઈનાથી પણ ઓજ પાવાની, સહેજ પણ ડરવાની, સહેજ પણ ગભરાઈ જવાની જરૂર નથી. પણ એનો અર્થ એવો પણ નથી કે સ્ત્રી હોવાનો અહંકાર રાખો. હવે એક આખો નવો ટ્રેન્ડ શરૂ થયો છે, સમોવડા થવાનો, સિગરેટ પીવી, પેન્ટ પહેરવું, શરાબ પીવી, ગાળો બોલવી, આ સ્ત્રીત્વ નથી. બીજું કંઈ પણ હોય, એ કંઈ પણ બીજું હોઈ શકે છે, આ સ્ત્રીત્વ નથી. કારણ કે ભારતીય સંસ્કૃતિએ સીતા આપી છે, હલ્યા આપી છે,
ભારતીય સંસ્કૃતિએ સુંદર પ્રકારની સ્ત્રીઓ આપી છે, અને જો સનાતન ધર્મમાં, ભારતીય સંવિધાનમાં અને ભારતીય પુરાણોમાં, ભારતીય પરંપરામાં, ભારતીય સંસ્કૃતિમાં વિશ્વાસ હોય જરાક જેટલો પણ, અને જાતને ભારતીય કહેતા હોઈએ, તો સ્ત્રી તરીકે સૌથી પહેલો ગુણ ઋજુતા છે. સૌથી પહેલો ગુણ તમારામાં બેઝિક ઋજુતા તો હોવી જ જોઈએ. તમને સ્ત્રી જેવો પુરુષ ગમે છે સહેજ આમ? હા કે ના? હા કે ના? તો પુરુષ જેવી સ્ત્રી ગમશે તો રહેવા દો ને સ્ત્રીને સ્ત્રી જેવી. સાહેબ, એને ક્યાં પુરુષ બનાવવા નીકળ્યા છો? દીકરાની જેમ અમે દીકરી ઉછેરીએ છે. મને હંમેશા એવું થાય કે દીકરાની જેમ તમે દીકરી ઉછેરશો તો પછી એના માટે વહુ લાવશો સાયરામભાઈ? એને કોકને ઘેર જ જવાનું છે, તો શું કામ એને એડજસ્ટ કરતા નહીં શીખવવાનું? કેમ એને નહીં શીખવવાનું કે નમ્રતા હોવી જોઈએ? કેમ એને નહીં શીખવવાનું કે બીજાના મન રાખતા શીખ? કેમ એને નહીં શીખવવાનું કે કોને શું ભાવે છે યાદ રાખતા શીખ? બેટા, આ પણ શક્તિ છે, યાદ શક્તિ. તમે કોકને ઘેર જાઓ, તરત કે આ તો રીંગણા નહીં ખાય, અને પેલો આમ નહીં ખાય, અને અમારા દાળમાં ગળપણ નાખશો તો પછી આ નહીં ખાય, કેટલું યાદ રહે છે સાહેબ? પતિને યાદ ન રહે કે છોકરા કયા ધોરણમાં ભણે છે, પણ માં ને ખબર હોય કે એની ગણિતની નોટબુક ક્યાં પડી છે અને ગયે મહિને કેટલા માર્ક હતા. કેમ? કારણ કે આ એનો ઇનબિલ્ટ ગુણ છે, અને આ ઇનબિલ્ટ ગુણ જે લોકો કાઢી નાખે છે ને, એ મૂળ સોતા ઉખડી જાય છે સાહેબ. સ્ત્રી બહુ સરસ વાત કરી, આંબા વાવવા જોઈએ, બહુ સરસ વાત કરી. આ આંબો વાવવાની વાત તમે જ્યારે કરો છો ને, ત્યારે મને હંમેશા એમ થાય કે આ પાતાળમાં જઈને ભક્તિ કરવાની જે વાત છે ને, એ વાત સ્ત્રી હંમેશા, તમે જુઓ, એ જ્યારે જ્યારે જ્યાં જ્યાં જે જે જગ્યાએ છે, સ્ત્રી હંમેશા પોતાની જાતને બીજાથી નીચે જ મૂકે, છેલ્લે જ જમે. મારો બી આજે છેલ્લે જ વારો આવે. બધા જમી લે ને પછી જ વારો આવે સાહેબ. ઘરનું બૈરું બિચારું શાક ના તપેલા લૂછીને જ પેટ ભરે. આ છે, હવે એમાં તો આપણે શું કરીએ? પરંપરાની વાત કરીએ તો આ પરંપરા બી આપણે નિભાવવાની, એમાં કાંઈ વાંધો નહીં. સવાલ એ છે કે આખી વાતમાં તમે ક્યાં, કઈ જગ્યાએ તમારી જાતને ફિટ કરવા માંગો છો? પશ્ચિમથી ઘણું આવ્યું, એજ્યુકેશન આવ્યું, પશ્ચિમથી કાયદા આવ્યા, પશ્ચિમથી રેલવે આવી, પશ્ચિમથી યંત્રો આવ્યા, એની સાથે સાથે એક વિચિત્ર પ્રકારની મુક્તિનો પવન આવ્યો. આ મુક્તિ નથી ખરેખર, આ બંધન છે. તમે જે ક્ષણે તમારી જાતને બીજાથી ઉપર માનતા થાવ છો, એ ક્ષણે તમે ક્યાં કશેક એવા બંધાવ છો કે હવે તમારે ત્યાં ઉપર ટકી રહેવા માટે સતત સંઘર્ષ કર્યા કરવો પડે છે. નહીં, ઉપર શું કામ જવું? તમારે સમોવડિયા થવું છે તો હું બીજો દાખલો આપું તમને. મારા એક બહુ જ અંગત મિત્ર છે, અમારી બાજુમાં રહેતા હતા બહેન, એકદમ સાદા સિમ્પલ. અમારે ઘરે આવે, બેસે, હવે એને ખબર છે કે મારી સાથે એને વાત કરવાનો તો બીજો કંઈ વિષય હોય નહીં, એટલે આંબા હળદર લઈને આવે ને, લીલવા લઈને આવે ને, વટાણા લઈ કે લાવો કાજલબેન તમારા લીલવા લાવી છો, આપણે બેફો લઈએ. એટલે અડધો કલાક એમનો મારી સાથે જાય ને, એને બેસવું હોય ને, બીજું કંઈ મારી પાસેથી જોઈએ નહીં. પતિએ શેર બજારમાં પુષ્કળ પૈસા ગુમાવ્યા, ઘર વેચી નાખવું પડ્યું, ગાડી વેચી નાખવી પડી, ઘર બીજે નાની જગ્યાએ ભાડે જવું પડ્યું, ને મને વારે વારે કે કાજલબેન કંઈ કામ અપાવો. હવે 12મું ધોરણ પાસ, હું એમને શું અપાવું 40 વર્ષની સ્ત્રી? એક દિવસ મને વિચાર આવ્યો કે રીટાબેન તમે કરો છો ને, કરો, લીલવા ફોલીને આપો, મેથી સમારીને આપો, આંબા હળદર હળદર કરી આપો. મારા જેવા કેટલી સ્ત્રીઓ હશે કે જે તમને આશીર્વાદ આપશે, પૈસા તો આપશે જ. સાહેબ, અત્યારે એવી પરિસ્થિતિ છે કે રીટાબેનને તમે ફોન કરો, અમાર એકતાબેનને ખબર છે, તમે એને ફોન કરો એટલે તમને એમ કે કાજલબેન કાલે કરી આપીશ, હું બહુ બિઝી છું. એણે ઘરનો હપ્તો ભરે છે, ટુ વ્હીલર લીધું, છોકરાઓને અંગ્રેજી માધ્યમની શાળામાં ભણાવે છે, અને પતિનું દેવું ધીમે ધીમે ભરવાનું શરૂ કર્યું. સાહેબ, હું એને સમોવડી કહું છું. સમોવડી એટલે પાટલૂન પહેરે નહીં, સમોવડી એટલે ગાળો બોલે નહીં, સમોવડી એટલે પતિની સમસ્યામાં, તકલીફમાં એની પડખે પડખ ઊભી રહે, એ સમોવડી, એ શક્તિ સાહેબ.
એ એમ કે તું આગળ વધ, હું ઘર હું સંભાળીશ, તું તાર તારો બહારનો મોરચો સંભાળ, હું કેમ કરું? આવો સવાલ મને જ્યારે સ્ત્રીઓ પૂછે ને ત્યારે હું એને જવાબ આપું, સુખી કોને થવું છે? જેણે સુખી થવું એણે પ્રયત્ન કરવો પડે, બીજા પ્રયત્ન કરે આપણે સુખી નહીં થઈએ. તમને શાંતિ જોઈએ છે, તમારે પ્રયત્ન કરવો પડશે. તમારે સુખી થવું છે, તમારે પ્રયત્ન કરવો પડશે. કોક આવીને તમને સુખી કરી જાય એવું જો તમે માનતા હો તો એવું નહીં થાય. મારી એક નવલકથામાં એક છોકરો છોકરીના મા બાપને મળવા જાય છે એક સાંજને સરનામેમાં, અને એમાં મા પૂછે છે તું એને સુખી કરીશ ને? ત્યારે છોકરો સુજય જવાબ આપે છે કે હું એને સંપત્તિ એના નામે ખરીદીશ, એને સ્નેહ કરીશ, એને સગવડ આપીશ, એને સલામતી આપીશ, બાકી સુખી એને જાતે થવું પડશે, હું સુખી નહીં કરી શકું. એક છેલ્લી વાત કહીને મારી વાત પૂરી કરું, ઘણો સમય થયો છે. મારે તમને બધાને એક સરસ વાત મારી પોતાની જિંદગીની કહેવી છે. મારું સંતાન 2 વર્ષનું 3જે માળેથી પડીને એક્સપાયર થઈ ગયું, બધા ઘણા લોકો એ વિશે જાણે છે. એ પછી એક એવો સમય આવ્યો કે જ્યારે હું પોતે બહુ જિંદગીથી હારી ગયેલી, થાકી ગયેલી, મને લાગતું હતું કે આવું મારી જ સાથે કેમ, આવું મારી જ સાથે કેમ. આજે લગભગ 30 થી 35 બાળકો એવા છે, બાળકો એટલે એમાં 30નાય છે ને 8નાય છે, જે મને માં કહીને બોલાવે છે. એક લઈ લે ને ત્યારે સામે 30-35 આપતા હોય છે. મને હંમેશા એવું લાગ્યું છે કે માં થવું ને એ કોઈ જન્મ આપવાની ઘટના નથી. કૂખમાંથી બાળક જણી શકો તો બહુ જબરજસ્ત વાત છે સાહેબ, બાકી માં થવું ને એ અનુભૂતિની ઘટના છે. અને તમે તમારા પતિની પણ માં થઈ શકો, તમારા પિતાની પણ માં થઈ શકો, તમારા પડોશીની પણ માં થઈ શકો. ભીતર ભાવ હોવો જોઈએ. ઋગ્વેદનો એક બહુ જ સુંદર આશીર્વાદ છે કે તને 10 પુત્રો થાઓ ને તારો પતિ તારો 11મો પુત્ર બની રહો. આ ઋગ્વેદનો આશીર્વાદ છે. દરેક સ્ત્રીએ હું કેમ કરું, આમ કેમ, તમે બોલો, સવારની રસોઈ તમે કરો ને અંજની હું કરું, વાસણ તમે કરી નાખો, તમે થોડી મદદ કરો, એને બદલે છે ને પતિને માની જેમ જોતા શીખી જવું જોઈએ. જેમ તમે તમારા સંતાનને સ્નેહ કરો છો ને, એમ તમારા પતિને, તમારા પ્રેમીને, તમારી આસપાસના લોકોને, બીજા પુરુષોને સ્નેહ કરતા શીખી જશો ને તો ક્ષમા આપોઆપ આવી જશે. યાદ એવી સર્વભૂતેશું ક્ષમા રૂપેણ સંસ્થિતા, નમસ્તસ્યૈ 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 નમો નમઃ. ક્ષમા કરી દો. ક્ષમાની અંદર પણ માં છે સાહેબ. તમે વિચારો તો તમને સમજાય કે ક્ષમા શબ્દમાં પણ માં છે. માફ કરી દેવાનું. જેટલા લોકોને માફ કરી શકશો ને, માફમાં પણ માં છે, ક્ષમામાં પણ માં છે. આ બંને શબ્દોમાં માં છે, એનો અર્થ જ એમ છે કે માની જોબ જ છે માફ કરવાની. અને જે જ્યાં જ્યાં માં થઈ જશો ને ત્યાં માફ કરતા આવડી જશે. જે ક્ષણે તમે સામેની વ્યક્તિને સંતાન તરીકે જોવા માંડો ને એ ક્ષણે તમે માફ કરતા શીખી જાઓ કે છોડે એવો જ છે. એ નહીં સમજે, નથી માં ઘણી વાર કહેતી કે નહીં માને, એવો જ છે, માટલું ફોડે ને આમ કરે ને તોફાન કરે ને તો એ યશોદા કે ના ના એ તો ક્યારનો ઘેર સૂતો, એ બિચારો ન કરે, એવો છે જ નહીં મારો છોકરો. વાત માત્ર એટલી જ છે કે આપણી ભીતર જ શક્તિ છે, આપણી ભીતર જ તેજ છે, આપણી ભીતર જ દેવી છે. દાસી થવાની એ જરૂર નથી અને દેવી થવાની એ જરૂર નથી. તમારી જાતને ક્યાંક કશેક માણસ તરીકે જોતા શીખી જાઓ, રિસ્પેક્ટ કરતા શીખી જાઓ, સ્ત્રી હોવાનું ગૌરવ કરો તો શક્તિ આપોઆપ આવશે. સાંપ્રત સમયમાં શક્તિનો અર્થ એટલો જ છે કે સ્ત્રી બીજી સ્ત્રીને રિસ્પેક્ટ કરે. તમામ સ્ત્રીઓ જો એકબીજાને રિસ્પેક્ટ કરતી થઈ જશે ને સાહેબ, તો જગતમાં કોઈની તાકાત નથી કે સ્ત્રીઓના આ સન્માનને ક્યાંય પણ નુકસાન પહોંચાડી શકે. એક બહુ જ સરસ વાત તમને કહું, ધરતી ગાય દરેક, તમે જે તુલસી તમે જેને પણ જુઓ એને તમે થોડું કાપો ને તો એ અનેક ગણું કરીને પાછું આપે છે. તમારી પણ અનુભવ હશે, તમે ધરતીમાં આટલું અનાજ રોપો તો એ તરત અનેક ગણું થઈને પાછું આવે. સ્ત્રીને તમે અનાજ આપો તો એ ભોજન બનાવી આપે, તમે એને સ્પર્મ આપો તો બાળક બનાવી આપે, તમે એને એને બધું જ એકમાંથી અનેક કરતા આવડે છે.
સવાલ એ છે કે આ અનેક ગણું કરવું ને એ સ્ત્રીનો સ્વભાવ છે. તમે ગાયને ઘાસ આપો એટલે દૂધ આપે, તમે એને અનાજ આપો એટલે અનેક ગણા ડુંડા આપે. હવે આ અનેક ગણું કરવું ને એનો સ્વભાવ છે, એટલે તમે એને તિરસ્કાર આપશો ને તો એ અનેક ગણો કરીને જ પાછો આપશે. તમે એને અપમાન આપશો ને તો એ અનેક ગણું કરીને જ પાછું આપશે, કારણ કે આ તો એનો સ્વભાવ છે. આ એની પ્રકૃતિ એને આપેલી એક એવી એવું ફીચર છે કે જેમાંથી એ મુક્ત નહીં થઈ શકે. એટલે તમને જે જોઈતું હોય ને એ જ એને આપો, તમને જે ન જોઈતું હોય ને એ સ્ત્રીને ન આપો. આવી મારી નમ્ર વિનંતી છે. અને આ સ્ત્રીને પણ છે, આ માત્ર પુરુષને નથી. તમે જો સ્ત્રી તરફ સન્માનથી જોતા હો તો તમને સ્ત્રી સન્માનથી જોશે. તમારા પતિની મિત્ર હોય, અને દરેક વખતે એવું માનવાની જરૂર નથી કે અફેર જ છે. શંકા એ સ્ત્રીનો સ્વભાવ નથી, સ્ત્રીમાં ઉપરથી ઉમેરાયેલો દુર્ગુણ છે. આ છોડી દો. વાસુદેવસ્ય સખી કહીને સંબોધે છે રૂકમણી દ્રૌપદીને ભાગવતમાં, મારા પતિની મિત્ર. આ સ્વીકાર હું માનું છું સ્ત્રીનો સ્વભાવ છે, શંકા સ્ત્રીનો સ્વભાવ નથી. એટલે આ સ્વીકાર જે દિવસે આવશે એ દિવસે હું માનું છું સ્ત્રી આ જગતની સર્વોપરી અને સર્વ તમામની ઉપર, જેમ અત્યારે દેવી બિરાજે છે ને એમ સ્ત્રી બિરાજતી થઈ જશે. આપણે એકબીજાની સાથે રહેવાનું છે, એકબીજાની શક્તિ બનવાનું છે, તો આપણી ભક્તિ અને આપણી મુક્તિ બંને સફળ થશે. થેન્ક યુ સો મચ, આપ સૌનો આભાર માનું છું. ટીવી 9 ગુજરાતીની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન જરૂરથી દબાવો જેથી દરેક વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે.